वड़ताल स्वामीनारायण मंदिर ना ब्रह्म स्वरूप प्रदास स्वामी द्वारा सनातन धर्म विरुद्ध विवादित टिप्पणी करवामां आवी होवाना आक्षेप थया छे, जेने लईने समग्र नाथ संप्रदायना लोकोमां भारे रोष प्रवर्ती रह्यो छे, जेना विरोधमां समस्त क्षत्रिय कांठी समाज द्वारा अठवालांस स्थित सूरत जिला कलेक्टरने लेखितमां आवेदन पत्र पाठवामां आव्यो हतुं। समस्त क्षत्रिय कांठी समाजना आगेवान गोरणवाड़ाए आक्षेप करता जणाव्युं कि स्वामीनारायण संप्रदायना ब्रह्म स्वरूप दास स्वामीए सनातन धर्मनी लागणी दबावी छे, त्यारे स्वामी द्वारा वारंवार अभद्र भाषानो प्रयोग करवामां आवी रह्यो छे, जेमां तेઓએ नाथ संप्रदायना जेबी बापू विरुद्ध पण तेमणे विवादित टिप्पणी करी छे। ब्रह्म स्वरूप स्वामी द्वारा वारंवार अभद्र भाषानी टिप्पणीओ करेल छे, बेबीनाथ विशे अपशब्दो बोल्या छे, एवी अभद्र भाषाओना વાણીવિલાસથી વારંવાર સનાતન ધર્મને ઠેસ પહોંચે છે, એ કારણે અમદાવાદીઓ માટે 60 કરોડના ખર્ચે વધુ એક મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ થતા નાગરિકોને મોટી રાહત થશે, તો શહેરના રિવરફ્રન્ટ ખાતે બનેલ 8 માળનું પાર્કિંગ જનતા માટે ખુલ્લું મુકાયું હતું। આ પાર્કિંગમાં રિવરફ્રન્ટ આસપાસ આવતા 1000 લોકો વાહન પાર્ક કરી શકશે। આ પાર્કિંગ માટે 2 કલાક માટે 2 વ્હીલના ₹10 અને 4 વ્હીલમાં ₹20 ચાર્જ ભરવાનો રહેશે। આ ઉપરાંત 4 કલાક માટે 2 વ્હીલના ₹20 અને 4 વ્હીલના 40 તથા 4 કલાકથી વધુ સમય માટે 2 વ્હીલરના ₹30 અને 4 વ્હીલરના ₹50 નાગરિકોને ભરવાના રહેશે। ખાસ કરીને પાર્કિંગની સાથે સ્કાયવોક બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી સીધો પાર્કિંગમાંથી અટલ બ્રિજ અને ફ્લાવર ગાર્ડનમાં લઈ જાય છે। એકવીસમી સદીનું ભારત આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તેવા હેતુ સાથે લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા અને સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર સાથે MOU કરવામાં આવ્યું। ભારતમાં હાલ 550થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત છે, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતનું એક ખૂબ જ જૂનું વિશ્વવિદ્યાલય છે, જેની સ્થાપના ગ્રામીણ ભારતના ઉત્થાન માટે દીર્ઘદ્રષ્ટિ સાથે કરવામાં આવી હતી। ત્યારે આ બંને સંસ્થાઓ એકબીજાને ઔદ્યોગિક તાલીમ મુલાકાત, પરિસંવાદ, જોબ પ્લેસમેન્ટ, સહયોગ અને સંશોધન સહિત તાલીમ સંબંધિત સહયોગ કરશે। આવનારા સમયમાં અમે કામ કરીશું। સૌથી પહેલું છે કે ટ્રેનિંગ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ, આજે સ્ટુડન્ટ્સને આપણે કઈ રીતે ટ્રેનિંગ આપી શકીએ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, ગેસ્ટ લેક્ચર, એમના માટેની ટેસ્ટિંગ ફેસિલિટી, કન્સલ્ટન્સી અને સ્વાવલંબી ભારતની જે અમારી યોજના છે કે વધારે ને વધારે આજનું યુગ એ ઉદ્યોગ તરફ વળે અને જોબ તરફ ના વળે એને લઈને અમે લોકો આ એક પહેલ કરી રહ્યા છીએ। લઘુ ઉદ્યોગ ભારતી અને એના ચેરમેન વિપુલભાઈ ચૌધરી એ બધાએ બહુ ઇનિશિયેટિવ લઈને સરદાર પટેલ વિશ્વવિદ્યાલય સાથે અને સરદાર પટેલ યુનિવર્સિટી સાથે એક MOU કરવાનું નક્કી કર્યું, જેથી ઇન્ડસ્ટ્રી અને એકેડેમી વચ્ચેની જે ગેપ છે પૂરી થાય અને વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે અને બીજી બધી જે તકો છે, જે પ્રેક્ટિકલ તકો એને મળતી હોય છે, એ પ્રેક્ટિકલ તકો મળે એ માટેનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે।